નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના ખેરવમ્મા તાલુકામાં ખાતર માટે લાગી લાઈન. સાબરકાંઠા જિલ્લાના તલોદ મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા અનેક મુદ્દાઓને લઈને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. અમદાવાદના વાડજ ખાતે કરાયું 3 રાઉન્ડ ફાયરિંગ, આગળિયા કર્મીને મારી ગોળી. દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પંજાબની કોંગ્રેસ સરકારના વિરોધમાં કાર્યાલયના પ્રાંગણમાં કાળી પટ્ટી બાંધી 1 કલાક મૌન ધરણા કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ માગણીઓને લઈને પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને ગુજરાતના રાજ્યપાલ તથા ભારતના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા તાલુકા સેવા સદન ખાતે વેક્સિનનું પ્રમાણપત્ર વગર પ્રવેશ નહીં અપાતા કોરોનાની રસીના 2 ડોઝ ના લીધેલા લોકો મૂંઝવણમાં મુકાયા હતા, તો વેક્સિન લીધા પછી પણ વેક્સિનનું પ્રમાણપત્ર ના હોય તેવા લોકો પણ આગાપાછા થયા હતા, તો તાલુકાના લોકોએ તંત્રના આ નિર્ણયને આવકાર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રામધૂમ બોલાવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્યની કરાઈ કામના. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રસુલપુર પાસે હિંમતનગરના ઇલોલના બાઇક ઉપર જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો, તો બાઇક ચાલક તથા તેના ભત્રીજાને ઇજાઓ પહોંચતા 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સ્ટુડિયો ફોટો વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા એસોસિએશનના બંને સભ્યોના પરિવારોને 51,000ની સહાય પૂરી પાડવામાં આવી. આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો અચાનક સંન્યાસ. લાલ રંગના બૂટ 7 વર્ષની બાળકીના બળાત્કારી સુધી દોરી ગયા, અંતિમ શ્વાસ સુધીની સજા. કોવિડના વધતા જતા કેસોને લઈને મનસુખ માંડવિયાની રાજ્યોને ટકોર. બિગ બોસને થયો કોરોના, હવે કેવી રીતે ચાલશે શો? આખી ટીમનું થયું પરીક્ષણ. પીએમ મોદીની તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક, કોવિડની સ્થિતિની કરશે સમીક્ષા. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.